सदगुरु भगवान की, सत्य सनातन धर्म की, भागवत भगवान की। सरस हृदय में उमंग तो है एवं लगे, पर वारे वारे अहींथी कहेवामां आवे छे अने शास्त्रो पण वारे वारे कहे छे। सहस्त्र हजार ऋषि मुनिओ सत्संग में बैठा है, सहस्त्र हजार ऋषि मुनिओ सत्संग में बैठा है अने वारे वारे वक्ता एम कहे छे के तमे सावधान थईने सांभळजो। आ प्रसंगो कथा में आवे छे। ऋषिमुनिओ छे जे ऋषिमुनिओए हजारों वर्ष तपस्या करी छे, तत्वने पामी गेला छे, छताय शास्त्र आपने एम कहे छे के एमां एम कहेवामां आवे छे, हे संतो, हे ऋषिमुनिओ, तमे सावधान थईने सांभळजो। हवे संतोने आम निर्देश करे छे, संतोने कहे छे सावधान थईने सांभळजो, तो आपणे केटला सावधान थईने सांभळवुं पड़शे। ને બહુ સાવધાન થઈને સાંભળશો ને તો આ સમજાશે, મજો તો આવશે, કેવા નાચા કૂદ્યા, એ નાચી કૂદી પછી ભૂલાઈ જાય કે આપણે કથામાં બેઠા છીએ, પછી બે ધમાલ કરે એટલે 10 મિનિટ આપણી ફેલ જાય, સત્સંગ વિસરાઈ જાય, સત્સંગ ભૂલાઈ જાય। મહાત્માજીએ વ્યાસપીઠ ઉપરથી વર્ણન કર્યું કબીરનું દ્રષ્ટાંત, ભાઈ ભક્તને ભગવાનને મેળવવા હતા અને કીધું કે મારી પાછળ પાછળ આવેલો, હું કરું એમ કરી દે, એટલે આંખ કાઢી નાખી કબીરજીએ, ગુફાના દ્વાર ઉપર લખેલું હતું તારી એક આંખ કાઢી નાખી, બે આંખ કાઢવાનું ન કીધું, જો આ દ્રષ્ટાંત હોય ને એને વાગોળવાના છે, મજો કરવાની નથી, મજો કરવા તો આખી જિંદગી પડી છે, એમાં જો નિજાનંદનો અનુભવ થઈ જાય અને નિજાનંદની આદત પડી જાય તો પછી આ મજા છે ને એ ક્ષણિક લાગે, એ લુખી લાગે। પણ આપણે એવા બધા આ પુત્ર પરિવારમાં ફસાણા છીએ, બે આંખો કાઢવાની નથી કીધી, એક જ આંખ કાઢવાની કીધી છે, ત્યાં એમ કેમ ન કીધું કે ભાઈ બે આંખો કાઢીને પછી અંદર આવો, પણ ગુફાના દરવાજા ઉપર એમ લખેલું છે કે તારી એક આંખ કાઢી અને પછી અંદર આવ, માને તારી જે બે નજર છે, એક નજર તારી માયામાં છે, એક નજર તારી ભગવાનમાં છે, એ બેને એક નજર કરી નાખ, આ બે દલા ન રહ્યો, એક રંગા બની જાઓ, તારી દ્રષ્ટિને એક કરી નાખ, તારી દ્રષ્ટિને સાફ કરી નાખ, આંખ કાઢવાનું જ કીધું, જો જીભ કાઢવાનું ન કીધું, નાક કાઢવાનું ન કીધું, કાન કાપવાનું ન કીધું, તમારી દ્રષ્ટિમાં કામ હશે, તમારી દ્રષ્ટિમાં વિકાર હશે, તમારી દ્રષ્ટિમાં મોહ હશે, તો તમે પરમાત્માને રસ્તે જતા જતા પાછા ભૂલા પડી જાઓ, એટલે ત્યાં એમ કીધું કે તારી એક આંખ કાઢી ના, એક જ આંખ, બે નહીં, એટલે એક આંખ કાઢીને એમ કીધું તું એક ગામી બની જા, તું એક રસ્તે ચાલ, બે રસ્તાને છોડી દે, આપણે બે રસ્તા પકડ્યા છીએ, સામાન્ય આપણે પગે લાગીને તો એક આથી આમ કરી લેવું, બીજો હાથ પાછળ આમ આમ હોય, એટલે આપણે ભગવાનને કહી, સદગુરુને કહી, સંતોને કહી, આ એક હાથથી તારો છું, બીજા હાથ તો મારે કાળા ધોળા કરવા અહીં રાખવાનો છે, હે પાછળ છુપાવી દેશે, બે હાથ પ્રભુને સમર્પણ કરી દો। એટલે તો કીધું સવારમાં કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, એ બે હાથ એક હાથમાં નથી કીધું, બે હાથ જોડીને પછી કહેવાનું, પરમાત્માને બંને હાથ જોડી, બંને હાથ સમર્પણ કરી દેવાનું, આપ બંને હાથ એટલે શું, આપણા કર્મ, હાથ એ કર્મનું પ્રતીક છે, આપણા હરેક કર્મ છે ને એ પરમાત્માને સમર્પિત કરી દેવાના છે, પરમાત્માને સાક્ષી રાખીને પછી આપણા કર્મ કરવાના છે। એટલે કીધું તમારી દ્રષ્ટિને સાફ કરી નાખો, દ્રષ્ટિ સાફ હશે તો જ આ રસ્તે આપણે હાલી શકશું, ને કે ભૂલા પડી જાય, મારા ઘણા છોકરા એવા ભૂલા પડ્યા છે, કોઈ કામમાં ભૂલા પડ્યા, કોઈ લોભમાં ભૂલા પડ્યા, કોઈ માયામાં ભૂલા પડ્યા, હે
ઈશ્વર ને રસ્તે જતા જતા આવા આવા બધા સ્પીડ બ્રેકર આવે છે, એમાં આપણી ગાડી ધીમી પડી જાય છે. એટલે કીધું તમારે એક આંખ ને એક રંગા બની જાઓ. તમે જુઓ કાગડો આવ્યો ને, કાગડાની એક આંખ કાઢી નાખી છે ભગવાન. રામાયણ આપણે વિચારીએ, પછી આ વામન ભગવાનનો આવશે, એમાંય ભગવાને એક આંખ કાઢી નાખી છે શુક્રાચાર્યની. ડેટકો બન્યા એટલે એક આંખમાં દર્ભની હળી મારી, એટલે એમ કીધું એક નજરથી જો, તારી નજરને સાફ કરી અને પછી એક રંગોત બની જા. બે રંગો નહીં બને, સાધુ પાસે હોય ત્યાં કાંઈક બીજો હોય, પછી ઘરમાં જાય ત્યાં બીજો હોય, પછી પાર્ટીમાં જાય ને ત્યાં તો એનો કલર જ બીજો હોય. એવો મોજમાં હોય બધું ભૂલી જાય કે હું સંતો ભેળો જાઉં છું, મારા ઘર બાળ બચ્ચા છે એ બધું ભૂલીને પછી પાર્ટીમાં તો બેફામ હોય. આ બેફામ જીવનને બંધ કરવા માટે કીધું કે એક આંખ બની જા, એક રંગો બની જાય ને પછી આગળ આવેલ, પછી કીધું આ મસ્તક કાપી નાખ. તારું મસ્તક કાપી નાખ, કારણ કે આમાં જ બધો ઈગો છે. હે બુદ્ધિરાણી આમાં જ બેઠી છે અને એ જ આપણે આમ રખડાવે છે, ભટકાવે છે. આપણા તર્ક અહીંથી જ ઊભા થાય છે અને તર્ક ઊભા થાય ને ત્યાંથી શ્રદ્ધા વહી જાય છે. આપણો ધર્મ શ્રદ્ધા વગર કાંઈ નથી. આપણા ધર્મમાં આ બુદ્ધિરાણી તર્ક ઊભા કરે છે. એટલે કીધું તારું મસ્તક અહીં મૂકી દે, પણ એ આપણે નથી મૂકી શકતા. હા, લાખો રૂપિયા આ સદગુરુને સમર્પિત કરી દે હું, ભગવાનના કાર્યમાં લગાડી દે હું, કદાચ બે પાંચ દિવસે યા કેમ આપણે આ જેઠવા પરિવાર 8 દિવસ 10 દિવસ સુધી અહીં આ કાર્ય માટે બધા કામ ધંધા આતે છોડીને એમ આપણો આપણા શરીરને કદાચ ભગવાનને સમર્પિત કરી દે હું, પણ આપણું મન એવું ચંચળ છે, આપણી બુદ્ધિરાણી એવી ચંચળ છે કે એ આપણે ભગવાનને સમર્પિત નથી કરી શકતા. આપણી બુદ્ધિથી આપણે કાંઈક ને કાંઈક રસ્તા કાઢી લઈએ છીએ આમાંથી છટકવાના. એટલે કીધું તારા બુદ્ધિ જ્યાં બુદ્ધિનો જ્યાં વાસ છે, તારા મનનો જ્યાં વાસ છે, એને કાપીને મારા શરણમાં મૂકી દે, પછી અંદર આવ. અને આ આ તો જ સમજાય, નહીંતર તો આપણા બુદ્ધિથી આમાંથી આપણે કાંઈક ને કાંઈક ઊભું કરી લઈએ. હા, તમે જુઓ ને ભગવાન અહીં ભાગવત કથા છે, આપણે રામાયણને વાગોળીએ. ભગવાન શિવ અને પાર્વતી બંને રામાયણ સાંભળવા કુંભજ ઋષિ પાસે ગયા છે. આપણે બધાને ખબર હોય, યુવાનોને કદાચ ખબર ન હોય, પણ એ બે પતિ પત્ની બે ભગવાન શિવ આદ્ય ગુરુ એના ધર્મપત્ની પાર્વતી, ભગવાન શિવે કીધું કે બે સજોડે ભક્તિ કરજો. એટલે પાર્વતીને સાથે લઈ અને ભગવાન અગસ્ત્ય એટલે કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા ગયા છે. કથા બંને એ સાંભળી છે, પણ પાર્વતીને કથા લાગી નહીં. શા માટે? હે, પાર્વતીને કથા લાગી નથી ને એનો આપણે પરિચય થાય, આપણે ખ્યાલ આવે. કારણ કે જ્યારે કથા પૂરી થઈને પછી ભગવાન નીકળ્યા ને ત્યારે રામ સીતાજીની શોધમાં જંગલમાં ઘૂમતા હતા, એટલે ભગવાન શિવે બ્રહ્મને આમ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. અને પાર્વતીજીને શંકા ગઈ કે આવો બ્રહ્મ હોય, પોતાના પત્ની માટે રડે છે, પોતાની પત્ની ખોવાઈ ગઈ એટલે આ રડે છે, આ બ્રહ્મ હોય? અને તર્ક થયો, કારણ કથા ભાવથી નથી સાંભળી, કથા ભાવથી નથી સાંભળી, તર્ક થયા છે. તર્કનું કારણ હું મૂળ શંકા, પોતાની બુદ્ધિ શંકા, બુદ્ધિ હેરાન કરે છે, આ શંકાઓ આપણે હેરાન કરે છે. જ્યારે કથા સાંભળવા ગયા ને ત્યારે અગસ્ત્ય માને કુંભજ ઋષિએ આ દેવ જાણી ભગવાન શિવને પોતાનો પરમાત્મા જાણી અને પૂજન કર્યું છે. હવે આ ઋષિએ તો પોતાની પરંપરા જાળવી, એને તો ખ્યાલ છે કે આ જગદગુરુ છે, આ આદ્ય પ્રભુ છે, ભગવાન શિવ છે, એટલે એને તો એની પરંપરા પ્રમાણે અતિથિ સત્કાર કર્યો અને પૂજા કરી. પણ પાર્વતીને શંકા ગઈ કે આ અમારું પૂજન કરે એની પાસે કથા હું સાંભળવાની હોય, આ શંકા જન્મી. ક્યારેક ક્યારેક આપણે શંકા આવો આવો નાનકડા મહાત્મા ને હવે આપણા છે ને હવે એમાં હું કથા આવ્યું સાંભળવાની, એમાંથી હું જ્ઞાન મળી જાય. આ સંતોને આ ભગવાનના પત્નીને આવી શંકા, બરાબર ભગવાન શિવની હારે રહેવા વાળા, ભગવાનના શિવનું નજીક, ભગવાન શિવનું નજીકનું પાત્ર એને શંકા થઈ કે આવા આપણા પૂજન કરે હવે એ હું સત્સંગ કરી જાય.
અને એટલે કથામાં ધ્યાન ન રહ્યું, કથામાં શ્રદ્ધા ન જાગી, કથા દિલથી સાંભળી નહીં, પછી આ પરીક્ષાઓ થઈ, ભગવાન નીકળ્યા અને બ્રહ્મને ઓળખી નહીં ગયા, ભગવાન શિવનું માન્ય ન કર્યું. ભલે ઓળખાની તો કાંઈ નહીં, કદાચ આપણે પરમાત્મા ન ઓળખાય, પણ ભગવાને શિવ ભગવાન શિવે કીધું સતી આ બ્રહ્મ છે ત્યારે એનું માન્ય ન કર્યું. આવો શિવ હોય, આવો બ્રહ્મ હોય, માન્ય ન કર્યું અને પરીક્ષા કરવા ગયા. પરીક્ષા કરવા ગયા ને એમાં પોતાની પરીક્ષા થઈ ગઈ અને પરિણામ એ આવ્યું કે પોતાના પિતાને ઘેર જઈ અને અગ્નિમાં બળી મરવું પડ્યું. આ આ પ્રણાલિકા આ આ દ્રષ્ટાંતો આપને સમજાવે છે ભલામણ શું કરવું જોઈએ. ભગવાન શિવે ત્યાગ કર્યો, પછી ભગવાન શિવ જ્યારે સત્સંગ કરવા પાછા બેઠા, સદગુરુ જોવું કેવી કૃપા કરે છે. શિવ એટલે ગુરુ અને આ પાર્વતી એટલે જીવ. આપણે આપણી કથાને આમાં ભેળવી લેવાની છે. અહીં શંકા જાગી, રામની પરીક્ષા કરી ત્યાં ફેલ ગયા, ભગવાને ત્યાગ કર્યો, પછી ઘણા વર્ષો હજારો વર્ષ શિવજી તપસ્યા કરી અને તપમાંથી જાગ્યા ત્યારે એમ થયું કે મારો આશ્રિત છે, આ જીવ મારો આશ્રિત છે, ચાલ એની અરે સત્સંગ કરું. સત્સંગ કરવા બેઠા ને ત્યારે પાર્વતીજીને ઓલા વિમાન દેખાણા આ શબ્દ ન સંભળાણા, એને સત્સંગના શબ્દ બરાબર મગજમાં ન બેઠા, પણ ત્યાંથી વિમાન નીકળ્યા ને એ પૂછ્યું ભગવાનને, પ્રભુ આ આ વિમાનો ક્યાં જાય છે? એટલે એક વખત આ બુદ્ધિમાં સંશય જાગ્યો ને પછી ભગવાન શિવ ખુદ પણ સત્સંગમાં શ્રદ્ધા નથી જગાડી ગયા, પછી પાર્વતીજીને એ સ્થિરતા નથી લઈ આવી શક્યા. હજારો વર્ષ તપસ્યા કરી પછી એમ થયું કે ચાલ ને એને અરે સત્સંગ કરવું, એ જીવ કદાચ ગતિને પામી જાય, પણ ત્યારે એને ભગવાન રામની કથામાં રસ ન લાગ્યો અને કીધું આ આ વિમાન ક્યાં જાય છે. એટલે લૌકિક વ્યવહારોની ચર્ચા કરી, સદગુરુ પાસે જઈ આ જીવ જો શંકાશીલ થઈ જાહે, આ જીવ આ તર્ક કરવા માંડશે તો સદગુરુ પાસે જઈને આપણે લૌકિક વિચારો કરશું, લૌકિક ચર્ચાઓ કરશું, લૌકિક વાર્તાઓ કરશું. અને ત્યારે ભગવાન શિવે કીધું સતી એ તમારે પિયર જાય છે, તમારા પિતાને ઘેર આ બધા દેવતાઓ જાય છે. હે, અને ત્યારે પિતાને ઘેર ગયા અને પિતાને ઘેર ગયા પછી બળી મરવું પડ્યું. ત્યાંય ના પાડી હતી શિવજી, એક સતી આપને આમંત્રણ નથી, એક બેન ત્રણ આવે ને, આપણે એમ કહીએ એક વાર બે વાર ત્રણ વાર, ત્રણ વાર એટલે પછી પૂરું. એમ ભગવાને કીધું આ બ્રહ્મ છે એની પરીક્ષા ન કરાય, પગે લાગી લ્યો એક વાર ન માન્યા, બીજી વાર સત્સંગ કર્યો, રામની મહિમા ગાવા માંડ્યા, બ્રહ્મને ઓળખાવા માંડ્યા ત્યારે નવ મહિનાનું વિમાનનું પૂછ્યું બે વાર, અને ત્રીજી વાર કીધું પ્રભુ આ સતી આપણે છે ને વગર આમંત્રણે ન જવાય, ત્યારે કીધું નહીં મારે જવાનું ત્રીજી વાર, ને ત્રીજી વાર થયું એટલે આ જીવ છે ને એ સદગુરુને શિવને વિમુખ થયો. પાર્વતી પછી શિવનું સાનિધ્ય ગુમાવી અને સંસારમાં ભરાણી, સંસારમાં ભરાણા એટલે આ જીવ પછી સંસારમાં ભરાય અને પછી અધોગતિ થઈ બળીને મરી જવું. અને સદગુરુ કેવા કૃપાળુ હોય છે, બળીને મળ્યા ને પછી ભગવાન શિવ એને પાછળ બાંધીને આ યાત્રાઓ કરે છે. આ કથાઓ આપણે બહુ સાંભળી હોય પણ એને સમજી નથી. આવા સદગુરુ કૃપાળુ હોય છે, ભગવાન શિવ આ એ સદગુરુ છે. ભગવાન શિવે પછી એના શબને નથી છોડ્યું કે આનું કલ્યાણ કરી દઉં, હે, પછી પાછળ બાંધીને રખડે છે અને પાછળ બાંધીને રખડ્યા પછી ભગવાન વિષ્ણુને એમ થયું કે ભગવાન શિવ બહુ તપસ્યા કરી પણ આ જીવની ગતિ ન થઈ, એટલે વિષ્ણુએ સહાય કરી સુદર્શન ચક્ર છોડ્યું. સુદર્શન ચક્ર એટલે જ્ઞાન, અને 51 ટુકડા કર્યા એના 51 શક્તિપીઠ થયા. ત્યાં ત્યાં અત્યારે આ પાર્વતીજી પૂજાય છે. આ જીવને ગમે એમ કરીને સદગુરુ પૂજાવી દે છે, પણ એકવાર એને આશ્રિત થઈ જવું પડે. ને આ જીવ જો શંકા મટી જાય ને તો પછી શું થાય? શંકા મેટ્યા પછી એ જ પાર્વતી એ જ સતી હિમાલયને ઘેર જન્મ લે છે. હા, હિમાલયને ઘેર જન્મ લે છે, અને હિમાલયને ઘેર જન્મ લીધા પછી હિમાલય એટલે હિમ બરફ, પહાડ એટલે સ્થૂળ, જેનો નિશ્ચય છે અટલ છે, જે હિમ જેવો ઠંડો છે, આવા સાધકને ઘેર પછી પાછી એ ભક્તિમાં રાણી જન્મે છે. અને એ જન્મા પછી એની
भगवान शिव ने मेळवा माटे तपस्या करी, सद्गुरु ने मेळवा माटे आजीवे तपस्या करी अने बे मेळ्या ने त्यारे पाछू पार्वती रूपे सती ए प्रश्न कर्यो छे कि प्रभु मने राम महिमा समझावो। पछी आ जीव ज्यारे आवा હિમ જેવો ઠંડો થઈ જાય, બરફ જેવો પર્વત જેવો નિશ્ચલ થઈ જાય ત્યારે પછી એને આ ભગવાનના મહિમા ગાવાની સાંભળવાની ઈચ્છાઓ થાય છે। આ કથાઓ આપણે આવું બતાવે છે, નહીતર તો શિવના અર્ધાંગના પાર્વતીને પણ આમાં શ્રદ્ધા નથી રહી, શંકાઓ જાગી છે। એટલે આપણે બહુ સાવધાન થઈને સાંભળવું જોઈએ, બહુ સાવધાન થઈને સાંભળવું જોઈએ અને પછી આપણું મૂળ તપાસવું જોઈએ। ક્યારેક ક્યારેક આપણે શંકાઓ થાય ને, ક્યારેક ક્યારેક આપણું મન ઉછાળા મારે ને, ત્યારે તપાસવું આપણા મૂળને તપાસવું, મૂળને તપાસવું। વાણીમાં કીધું મૂળ ધર્મ લ્યો જાણી, સંતો મૂળ ધર્મ લ્યો જાણી, તમારા મૂળને તપાસો, તમે ક્યાંના છો, ક્યાંથી તમારી ગતિ છે, ક્યાંથી તમારી મુસાફરી થઈ છે, ક્યાં પરિવારમાં જન્મા છો, તમારું ગોત્ર શું છે। જ્યાં સુધી જો આ બ્રાહ્મણો છે ને એ વારે વારે કહે ભાઈ તમારા ગોત્રને ઉચ્ચાર કરો, હવે બ્રાહ્મણો છે, હવે સમય સુધરી ગયો છે, આ તે નહીતર પહેલાં પરંપરા એવી હતી જેને જેના ગોત્રની ખબર ન હોય ને એ એની પૂજા બ્રાહ્મણો ન કરાવતા, પહેલાં પૂછે ક્યાં ગોત્રનો છો અને ખબર ન હોય ગોત્રની તો ભાઈ તારી પૂજા ન કરો। પણ હવે તો આખો સમય એવો થઈ ગયો છે, બધું ભેળસેડ્યું છે, મને ખબર જ નથી ક્યાંથી કોણ પ્રગટ્યું છે, ને શંકાઓ છે ને ગમે ત્યાંથી પ્રગટે એના મૂળ ન હોય એમ। અત્યારે આ જીવ બધા આવા શંકા જેવા તર્કવાદી થઈ ગયા છે, એના કોઈ મૂળની એને ખબર જ નથી, અને મૂળની ખબર નથી ને એટલે પછી ગમે ત્યાં હાલે છે। બાકી મૂળની ખબર હોય તો એને એને પોતાને આમ ગૌરવ હોય કે હું આ ગોત્રનો છું, આ ઋષિ પરંપરાનો છું, મારાથી આ ન થાય અને મારે આ જ કાર્ય કરાય। પછી ગોત્રની ખબર ન હોય તો આપણા પરિવારના, આપણા દાદાની, પરદાદાની, ને આ બધી પ્રથાઓ, આ બધા જે રિવાજો હતા ને એ આના માટે હતા। સવારે ભાઈ છે ને, આ ભાઈ આમ કહ્યું, અહીં અવાજ બરાબર મળી ગયો ને, એટલે ભાઈ આમ કહ્યું, આ આપણી સંસ્કૃતિ આ તો જાણવા માટે એની કઈ ઓલી ટીકા નથી કરતો, પણ એને આમ કર્યું, આપણી સંસ્કૃતિ આ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, વિદેશવાળા છે ને એ મોજ આવી જાય ને બરાબર ઓકે થઈ જાય એટલે આમ કરે, ને આપણા ઇતિહાસ તપાસીને અંગૂઠો બતાવ્યો એમાં યુદ્ધ થયા છે, આપણે કોઈને ઉતારી પાડવા હોય ને એટલે આપણે આમ કરતા, આપણા ઋષિમુનિઓ આપણા વડીલો કોઈને ઉતારી પાડવા પડે એટલે આમ કરતા, ને અંગૂઠા બતાવ્યા પછી યુદ્ધ થયા છે, પણ હવે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવીએ એટલે હવે ઓકે, એટલે એટલું આપણું આ સંસ્કૃતિ ફરી ગઈ છે। આપણા રિવાજ હતા કે લગ્ન પછી યુવાનો પતિ અને પત્ની વર અને વધુ દેવગોત્રને પગે લાગવા જતા, સુરાપુરાને પગે લાગવા જાય, પછી વડીલોને પગે લાગે। હવે લગ્નની તારીખ નક્કી થાય 5-6 મહિના વરદી પહેલાં, એટલે હોલ બુક કરાવે, ભેગી ભેગી પિકનિકની ટિકિટે બુક કરાવે, આમ રિસેપ્શન પૂરું થયું ને આમ ભાઈ ફ્લાઇટમાં, આટલું ફરી ગયું છે ને ફરી ગયું, એનું પરિણામ શું છે ને બહુ ભયંકર પરિણામ છે, એટલે મારે આ કહેવું પડે છે। હા, પહેલાં છે તે આપણે કીધું ને કે મૂળને તપાસો, પહેલાં વર વધુ બે પરણી અને પછી વડીલોને પગે લાગતા, એટલે એને ખબર પડતી કે અમારા વડીલો આવા છે, એના વડીલોમાં સંસ્કાર આવા છે, પછી દેવગોત્રને પગે લાગવા જતા એટલે દેવ અમારા આવા છે, અમારું ગોત્ર આ છે, અને પછી સુરવીરને પગે લાગવા જતા એટલે એને ખબર પડતી કે અમારા કુટુંબમાં આવા સુરવીર થઈ ગયા છે, ધર્મ માટે ખપી ગયા છે, બેન દીકરીની ઇજ્જત માટે ખપી ગયા છે, ગાયું માટે ખપી ગયા છે, એટલે આ કુળનું લોહી અમે છે, અમે આ કુળનું લોહી છે, અને આ દીકરી જે પૈણીને આવી હોય ને એને ખબર પડે કે હું આ કુળમાં પૈણીને આવી છું, આવું લોહી જેનું છે ને એના કુળમાં પરણીને આવી છું, એટલે મારે આમ તેમ નહીં હલાય, મારાથી આમ તેમ નહીં હલાય, જેમ તેમ નહીં ચાલી શકું, આ એને ખબર પડતી, આ એને યાદી અપાવવા માટે આ રિવાજ હતા। અને પછી મામાને ત્યાં રોટલા ખાવા જાય, કાકાને ત્યાં રોટલા ખાવા જાય, મોટા ભાઈને ત્યાં રોટલા ખાવા જાય, ફઈને ત્યાં રોટલા ખાવા જાય, હવે આ બધાને ત્યાં રોટલા ખાવા જાય ને તો મહિના બે મહિના નીકળી જતા, અને એ રોટલા ખાવા જાય ત્યાં બધી કુળની વાતો થાય, હગાની વાતો થાય, વાલાની વાતો થાય, વાલપની વાતો થાય, અને એ વાતો કરતાં કરતાં મર્યાદામાં બીજકનું રોપણ થતું,
मर्यादामा बीजनु रोपण थातु बाळकनु मूळ बंधातु એટલે એ બાળક મર્યાદાવાળા થતા અને આ સિદ્ધિ પિકનિકની ટિકિટ એટલે પછી એ ન્યા જઈ પછી જ્યાં જ્યાં ગયો હોય ફરવા ગયો હોય બે માણસ એકલા હોય ને પછી યુવાની હોય નવા નવા પૈણા હોય ને પછી જે કાંઈ ધીંગા મસ્તીને ડિસ્કો કરતા કરતા જે બાળક થાય એ એ કેવું થાય એ તમારે વિચારવાનું છે ને એના માટે આ બધું થઈ આવું ફેરાઈ ગયું છે હે એ પછી કાંઈ કોઈનું માને નહીં કારણ કે એ ડિસ્કો કરતાં કરતાં બીજ રોપાણું છે એ એ મોજ કરતાં કરતાં બીજ રોપાણું છે અને પછી હું કરો છો ખબર તકલીફ અમને આવી છે એ બચ્ચા બગડે ને પછી પાછા અમારી પાસે લઈ આવે કાં કોઈ ભવા પાસે લઈ જાય બાપુને માથે હાથ મૂકો ના સુધરી જાય માં આ તારો બગાડેલો છે એ અમારાથી ન સુધરે હે એ અમારાથી ન સુધરે કારણ કે ત્યાં બગાડ્યો છે તે એનું બીજે ખોટું રોપ્યું છે તે નવ મહિના એને સંસ્કારો ખોટા આપ્યા છે અને પછી મોટો થયા પછી ડિસ્કાસ શીખવાડ્યા છે ઘણી જગ્યાએ અમે બે હોવા જઈએ ને એટલે આ માતાઓ કહે બાપુ અમારા દીકરાને બહુ ડિસ્કો આવડે હશે ભાઈ બહુ ડિસ્કો આવડે કે પછી ટીવી ચાલુ કરે એમાં હિન્દી ગીત લગાડે પછી કે ભઠ્ઠ નાચતો ડિસ્કો કરતો બાપુને બતાય હું તો હળવેકથી કહી દઉં અટાણે ડિસ્કો કરાવે મોટી થાય ને પછી એ તને ડિસ્કો કરાવશે પછી તારું માનશે જ નહીં પછી તારા પગ ધ્રુજશે કે આ ક્યાંથી આમ થયો પણ માં તારો ખોળો બગડ્યો છે આજ ભારતી નારીનો ભારતી સન્નારીનો ભારતી માનો ખોળો બગડી ગયો છે એટલે આ સમાજ બગડી ગયો છે સમાજ બગડતો જાય છે સમાજમાં ભ્રષ્ટાચાર અને પછી સંતો અને સજ્જનો ચિંતા કરે છે કે આ સમાજ ક્યાં જઈને રોકાશે ભલા આપણે કઈ વડીલોની આ બધી પ્રથાઓ કુરિવાજો ખોટા હતા આ પરંપરા ખોટી હતી આ નાચમાં જ પરિણાય એવું ખોટું હતું ગમે ન્યા ગમે એમ કરાય આપણે અત્યારે આવા વિચારો કરીએ છીએ ઓલું બધું ખોટું લાગે છે પણ એ જે કાંઈ છે ને એ આધ્યાત્મિક સાયન્સ છે ત્યારે ભીષ્મ જેવા પાક્યા હતા અત્યારે કાં ન પાકે કારણ કે એ આધ્યાત્મિક સાયન્સ છે ગર્ભ સાયન્સ છે ને મેં બહુ સંશોધન એમાં કર્યું છે કે માનો ખોળો એટલે શું માને ખોળેથી હું મળી શકે પણ આ ગમે એમ હાલવું છે ગમે ન્યા પીણવું છે ગમે એને ન્યા આનંદ કરવો છે અને પછી બાળકો થાય એ ગમે એવા થાય હા એ પછી મર્યાદાવાળા ન થાય એ કાંઈ કરી શકે એવા ન થાય અને એ થઈ ગયું હોય ત્યાં સુધી મત બહુ મોડું થઈ ગયું હોય પછી જ્યાં ત્યાં આપણે હળીઓ કાઢી અને સુધારવાને સુધારો સારી સ્કૂલમાં બેહાડે પણ સારી સ્કૂલમાં બેના પછી સારો વકીલ બનશે સારો એન્જિનિયર બનશે હે સારો માણસ નહીં બને વકીલ બનીને જેના ને તેના કાવા દાવા કરીને રૂપિયા ભેળા કરશે હા વકીલ એન્જિનિયર બનીને જેના ને તેના કાવા દાવા કરીને પૈસા ભેળા કરશે જ્યાં ત્યાં ખોટા બધા કાર્યો કરશે પણ એક સજ્જન માણસ નહીં બને સજ્જન માણસ માના પેટમાં જ મોટો થાય છે સજ્જન જન્મે છે સજ્જન કાંઈ સ્કૂલ કોલેજમાં નથી બનતો સજ્જન માના પેટમાં જન્મે છે માના પેટમાં મોટો થાય એ કોલેજ છે ને એ બહુ વિશાળ કોલેજ છે એની ખબર પડવી જોઈએ આ માતાઓને આ સમાજને નહીં ખબર પડવી જોઈએ આપણા રિવાજોને છોડો નહીં હવે સાયન્સ હવે વિદેશોવાળા પણ સંશોધન કરીને કહે છે કે ગોત્ર બરાબર હતું સગોત્ર જ આમ થવાય આમ જ લગ્ન કરાય હવે એ બધા કરે છે એ આપણા યોગની પાછળ પીડા છે ને આપણે એની સંસ્કૃતિની પાછળ પીડા છે આપણે નૈરું નાચવું જ ગમે છે એટલે આપણે ક્લબોને બહુ પ્રાધાન્ય આપ્યું છે નૈરું નાચવું ગમે છે આપણે આનંદ જ કરવો છે આ જીવનની ગંભીરતાની આપણે ખબર જ નથી ભલા માણસ પૈસો મળ્યો છે એનો દુરુપયોગ કરીએ છીએ પૈસાનો સદુપયોગ નથી કરતા સ્વતંત્રતા મળી છે એનો દુરુપયોગ કરીએ છીએ હા પુરુષ સમવડી નારીને બનાવી પહેલાંય હતી પુરુષ સમવડી નારી પહેલાંય હતી આમ રામાયણ તપાસો દશરથની હારે કૌશલ્યા સુમિત્રા કઈ કઈ આ બધા રાજસભામાં બેહતા બધાના સિંહાસન હતા બધાને હારે બેહાડતા પહેલાં પુરુષ સમવડી હતી જ પણ એને અંદર છે ને પતિ પ્રત્યેની મર્યાદાઓ હતી કુળ પ્રત્યેની મર્યાદાઓ હતી ગમે એમ ના હાલતી એને એને કોઠે રામ પાકે કેવી મર્યાદાવાળી સ્ત્રીઓ હતી તમે જુઓ ભગવાન રામ કેને ખોળે રમે કેના પેટમાં જન્મે કેને ખોળે આનંદ કરે બાળ લીલાઓ કરે આ યજ્ઞનારાયણે પ્રસાદી વશિષ્ઠજીને આપી છે ખીરની પ્રસાદી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો ત્યારે એ પ્રસાદી વશિષ્ઠજીએ રાજા દશરથને આપી કે લ્યો દશરથ રાજા આ જે ખાહે ને એને પુત્ર જન્મશે કૌશલ્યાને આપી પ્રસાદી
પ્રસાદી કૌશલ્યાને આપીને એટલે કૌશલ્યામાં કેટલી સજ્જનતા અને કેટલું એનું હૃદય વિશાળ હશે કે આ પ્રસાદી મારા એકલા ન ખવાય, મારી બેન કઈ કઈ રહી જાય એ ન ચાલે. એટલે કઈ કઈને બોલાવી, અડધો ભાગ એમાંથી કઈ કઈને આપ્યો ત્યારે કઈ કઈ કીધું આપણી બેન સુમિત્રા રહી જાય એ ન ચાલે, એટલે બે અડધો અડધો ભાગ સુમિત્રાને આપ્યો છે. અત્યારે અત્યારની માતાઓ અત્યારની બહેનો આવું શીખી શકે? કેટલો પરમાર્થ હતો, કેટલો ત્યાગ હતો, કેટલી બીજાને સુખ આપવાની ભાવના હતી, એ કૌશલ્યાને ખોળે રામ રમી હગે. ને કેવી કઈ કહીએ આ કઈ કઈ અને કૌશલ્યાએ બે અડધી અડધી પ્રસાદી આપીને ત્યારે સુમિત્રાએ દ્રઢ નિશ્ચય કર્યો, વચન આપ્યું કે મારે ને આ બે પુત્રો થાય ને એ તમારા બે પુત્રના દાસ બનીને રહે. કેટલી સદભાવનાઓ! એ સદભાવનાઓ જેના જે માતાના હૃદયમાં હોય ને એ માતાને ખોળે દૈવી અંશ પ્રગટ થાય. ને એ એ સાયન્સ આપણું વડીલોનું એ આપણે ભૂલી ગયા અને આપણે હવે બીજું કાંઈક કરી છે, આપણી પાસે સમય નથી. એ રોટલા ખાવા કોણ જાય કે મહિનોથી બગાડવાનો ને? પણ એની પાછળ આધ્યાત્મિક સાયન્સ છે. એક ઉત્તમ પ્રજા કેમ ઉત્પન્ન થાય ને એના માટે આ બધા રિવાજો છે. ને એ રિવાજોને આપણે છોડતા જઈએ છીએ, આપણી પાસે સમય નથી. અરે એ વાત તો જવા દો, આખી જિંદગી જે મા બાપે તમને હાંચવા હોય ને એ બાપ મરી જાય ને તો 12 દી શોક પાડવાની આપણી પાસે સમય નથી. ત્રીજે દી બેહણું કરી નાખે, ત્રીજે દી બેહણું કરી નહીં કે હવે બધું પૂરું, ખોટો ટાઈમ ન બગાડાય. એક જગ્યાએ ગ્રામસભા હતી અને ગામ લોકોએ મળી અને નક્કી કર્યું કે ભાઈ હવે આપણે ખોટા ખર્ચા ન કરાય, ખોટા પૈસા ન બગાડાય, અત્યારે કોમ્પ્યુટર યુગ છે, હવે આપણે છે ને ક્રિયાઓ કાઢી નાખો, ત્રીજે દી બેસણું કરીને બધું પૂરું કરી નાખવું. બધાય ગામના લોકોએ હા બરાબર, બધાય ભણેલા એજ્યુકેટેડ, હા બરાબર છે બરાબર છે બરાબર છે, મેં ખરડો પાસ થઈ ગયો. બાપા ઘેર બેઠા હતા, એ બધું વાત સાંભળી, દીકરો ઘેર આવ્યો એટલે પૂછ્યું બેટા હું? તો કે ગામ લોકોએ આવું નક્કી કર્યું, સર્વાનું મતે નક્કી થયું કે દાડો કાઢી નાખવો, આ 12 દિવસથી શોક પાડવો અને ભજન રાખવું ને આ બધું કાઢી નાખવું, ત્રીજે દી બેસણું કરી નાખવું. તો કે હવે તમારે માટે બાપ એ તો બળદ જેવો થઈ ગયો ને, આપણો બળદિયો મરી જાય એટલે નાખી આવીએ, પછી એનું કાંઈ હોય નહીં. એટલે બાપ એ બળદ જેવા ન કરી નાખો, જેની આખી જિંદગી ખર્ચી પોતાના શરીરને નીચોવી અને તમને પૈપાન કરાવ્યું હોય, આખી જિંદગી મહેનત કરી કરીને મારા છોકરા સુખી થાય એના માટે આખી જિંદગી કાઢી નાખી હોય, એને માટે આપણી પાસે 12 દિનનો ટાઈમ નથી? આપણા લૌકિક રિવાજો આપણે કાઢી નહીં ખાય? એની પાછળ આધ્યાત્મિક સાયન્સો છે. આપણા શાસ્ત્રોને તપાસો. આ જીવ છે ને આ નર્કના ને આપણું ગરુડ પુરાણ તમે બેહાળો ને એમાં સાંભળજો, એમાં લખેલું છે આ જીવ 12 દિવસ સુધી આ આ આ સાંસારિક માયામાં બંધાયેલો હોય છે. એટલે તમારા કુટુંબ ઉપર તમારે ઉપર ચક્કર ચક્કર આટા મારે છે સૂક્ષ્મ દેહે. એટલે 12 દિવસ સુધી ભજન ભાવ કરવાનું કીધું, એટલે એ જીવને 12 દિવસ સુધી તમે ભજન ભાવ કરો ને એટલે વૈરાગ લાગે, ને વૈરાગ લાગે એટલે તમારાથી મોહ છૂટી જાય, ને મોહ છૂટી જાય એટલે એનું કલ્યાણ થઈ જાય. એના માટે આ ક્રિયાઓ હતી. હવે આપણે રો કકડ કરી આ કરી તે કરી એટલે એ જીવને એમ થાય કે ઓ આ તો મારા હગા, હવે મારા હાટું કેટલા દુઃખી થાય છે, પણ એ માયામાં બંધાય છે. એટલે સંતોએ કીધું રો કકડ નહીં કરવાની, ગરુડ પુરાણ વંચાવો, રાત્રે ભજન ભાવ કરો, ભજનની વાણીમાંથી અને જ્ઞાન થાય, જ્ઞાન થાય એટલે મોહ છૂટી જાય, મોહ છૂટી જાય એટલે એને ગતિ થઈ જાય, ગતિ થઈ જાય ને પછી કોઈ દી પિતૃ નડે નહીં. આવા બધા લોજિક હતા, આવા બધા સિદ્ધાંતો હતા અને પછી આપણી આ રિવાજો હતા, એ આપણે કોઈ દી વિચાર્યું નથી. બસ આપણે તો હવે સમય નથી. આ છોકરા નાના નાના હોય ને ત્યારથી એને સ્કૂલમાં મૂકી દે, પછી ટ્યુશનમાં, પછી આમ તેમ, એને ખબર જ નથી મમ્મી એટલે હું, પપ્પા એટલે હું, આ આ મામો એટલે હું, કાકો હું, આંટી એટલે આંટી, અંકલ એટલે અંકલ, બસ પૂરું થઈ કરી નાખ્યું છે. આપણી સંસ્કૃતિનું આપણે જળ કાઢવા બેઠા છીએ. આપણી સંસ્કૃતિ છે ને ત્યાં જ આનંદ છે. હા, એ પછી આનંદ નથી. પછી તો આપણે ઢોરની જેમ ગમે ન્યા ગમે એમ કરી લેવું. હા, પશુને કાંઈ હોય, એને કાંઈ ગોત્રય ન હોય, એને કાંઈ રીતરિવાજ ન હોય, કાંઈ ન હોય, ભૂખ લાગે એટલે ખાઈ લે, ગમે ત્યાં રખડી લે, પછી કામ વ્યાપે એટલે ગમે ત્યારે કામે એ બધી વાસનાઓ સંતોષી લે. આવું જીવન થઈ જાય તો પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણે અનુકરણ કરીને આપણા જીવનને આવું બનાવવા માગીએ છીએ. ને આ કથાઓ આપણે આવું કાંઈક શીખવાડે છે કે તમારી સંસ્કૃતિને જાળવી રાખો. કથાઓ એના સિદ્ધાંતો આપણે આ સમજાવે છે. સંતોને આ બહુ પીડા છે પણ કેને કહેવા જાવ?
જે અમારા નજીકના છે, અમારા જેના ઘરમાં અમારા બેહણા છે, એ જ આ વાતને ન સમજી શકતા હોય તો બીજાની તો ક્યાં રાવું કરવી હે? એટલે કીધું જોઈ જોઈને રા, જોઈ જોઈને રેડીએ રાવું, આ બીબા વિના ન પડે ભાઈ. જેના જેને પોતાના કુળનો, પોતાના પરિવારનો, પોતાના વંશજનો ગૌરવ છે ને, એ ક્યાંય ભટકે નહીં, નહીં ભટકી જાય. એટલે મેં કીધું કે પાર્વતી જેવા, સતી જેવા, જે ભગવાન શિવના અર્ધાંગના છે, એ જો આ સત્સંગને ન સમજી શકતા હોય ને તો આપણે નહીં સમજી શકીએ. જો જરી કંઈ શંકાય છે તો નહીં સમજાય. એટલે સંતો અને બ્રાહ્મણો વારે વારે કે સાવધાન. લગ્ન તમે કરતા હોય ને એટલે આ બ્રાહ્મણો રાડ્યું નાખે, સમય વર્તો સાવધાન, સમય વર્તો સાવધાન. વરરાજ આમ થાય, પાછા ટાઈટ થઈ જાય, હમણાં કન્યા આવશે. પણ આ કહે છે કે સમય વર્તી જા, સાવધાન થઈ જા, તારા ઉપર સંસારનું એવું ધોહરું આવે છે, એવી જવાબદારી આવો છે કે તારે હવે બહુ સમજીને જાળવીને હાલવું જોઈએ. પણ માતા પિતા હોય હવે આ ટિકિટો બુક કરાવી દે પિકનિકની, અને છોકરાઓને એ જ જોઈએ છે, એમાં અમે રાયડું નાખીએ એનું કંઈ ઉપજે નહીં. પણ આ તો અમારે લાગ્યું હોય ને એ રડે, લાગ્યું હોય ને એ રડે, એટલે આ અંદર લાય લાગી છે ને એટલે રાયડું નાખીએ છીએ, બચાવો બચાવો કરીએ છીએ, કે કોક આમાંથી નીકળી જાય. બાકી તો આમને ગાડરિયા પ્રવાહ જેવું હાયલું જ જાય છે, પણ કોક એમાંથી નીકળીને આમ બહાર નીકળી જાય અને આ આપણી ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે નીકળી પડે, એના માટે રાયડું નાખીએ છીએ. બાકી એ સંસ્કૃતિની નીચે એકવાર જીવી જુઓ. હવે વિદેશોવાળા આપણા શાસ્ત્રોમાંથી સંશોધનો કરે છે, આપણા વેદોમાંથી સંશોધનો કરે છે, ને આપણે એમ કહી સંસ્કૃત ભાષા નકામી, આપણે એમ કહી આપણી સંસ્કૃતિ નકામી છે, આપણા વડીલો છે એ મૂર્ખા હતા એટલે બધું આવું ટાઈમ બગાડવાનું બધું ગોઠવી ગયા, આપણે આપણું નથી ગમતું. ને હાવ સમાજની વ્યવહારિક વાત છે, હમજા જેવી વાત છે, પોતાની થાળીમાં પોતાને નથી ભાવતું, બીજાની થાળીનું ધારું લાગે છે. હા, આપણે બીજાની થાળીનું ધારું લાગે છે, બીજાનું જોઈને જ આપણને સારું લાગે છે. આપણા માતા પિતા આપણે નથી ગમતા, આપણો પરિવાર આપણને નથી ગમતો, કારણ માં રોકે છે, બાપ રોકે છે કે ખોટે રસ્તે જતા, એટલે એ કડવા લાગે છે, એ રોકે છે એટલે કડવા લાગે છે, અને બીજા પ્રોત્સાહન આપે છે તમને બગડવામાં, એટલે હિવાલા લાગે છે, હિવાલા લાગે એટલે એના એના તરફ તમે ઢળી જાઓ, પછી એના જેવું જીવવા માંડશો, અને પછી એ તમારા નજીકના થઈ જાય, આ આ દવલાથી સમજો. એટલે બ્રાહ્મણો રાડ્યું નાખે છે, સમય વર્તો સાવધાન, સમય વર્તો સાવધાન. અને આમાં જ્યારે જ્યારે પ્રસંગો ચાલુ થાય ને, એક દ્રષ્ટાંત, એક એક ઇતિહાસ પૂરો થઈ જાય ને બીજો ઇતિહાસ ચાલુ થાય ને, ત્યારે એ વક્તા કહે છે સાવધાન, સાવધાન થઈને સાંભળજો તમે, નહીતર ચૂકી જશો. અને ચૂકી ગયા પછી બીજું કાંઈક થાય છે, હા ચૂકી ગયા પછી બીજું કાંઈક થાય છે. એક ગામડા ગામમાં એક બાપા, બે ચાર દીકરા, એકાદી દીકરી, હા એને 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 એમ થયું કે આ છોકરા કંઈ માનતા નથી, બેફામ રખડે છે, આને કેમ સમજાવવા, હવે મારી બુઢાપો, હવે આને સમજાવી સમજાવી નાનપણમાં સમજાવ્યા, બહુ માર્યા પણ કંઈ વર્યું નહીં, હવે મોટા થઈ ગયા છે અને સમજાવું કેમ. પછી એમ છું કે હાલને કાંઈક શાસ્ત્રનું વાંચન કરીએ તો એમાંથી કાંઈક મળી જાય. એટલે સાંજે રોજ મહાભારત વંચાવે, એક છોકરાને કે વાંચ અને બધા સાંભળે. એમ કરતાં કરતાં મહિનો દી થયું, મહાભારત પૂરું થઈ ગયું, એટલે બાપાને એમ થયું કે આમાંથી આ છોકરાઓએ હું લીધું એ તો પૂછી. એટલે બધાને બેહાડ્યા, ચારેય છોકરાને પૂછ્યું, બેટા આપણું મહાભારત પૂરું થયું, એમાંથી તમને શું જાણવા મળ્યું? એટલે છોકરાઓ બહુ જવાબ સરસ આપ્યો બાપાને, બાપાને ધ્રુજી ગયા. એ કે બાપા અમે બાંધીને ભાગાટું એમાં તમે ખોટા વળકા ભરો છો, ખોટું તમે આ મગજમારી કરો છો, આ કૌરવો પાંડવો બાંધી બાંધીને મરી ગયા. કે હવે જો આપણી બુદ્ધિથી શાસ્ત્રોને સમજીને તો આવું સમજાય. એ કે કૌરવો પાંડવો બાંધી બાંધીને મરી ગયા, હવે અમે એ કરીએ છીએ, એમાં તમે અમને શું ઠપકા દો છો? પછી બાપાને ધ્રુજારી ઉપડી ગઈ, પણ છતાંય ધીરજ રાખીને કે કદાચ આ દીકરી સાચું સમજી ગઈ હોય, દીકરીને એમ થયું. એટલે દીકરીને પૂછી, બેટા તને કાંઈ આમાં સમજાણું? કે હા તમે ખોટી ચિંતા કરો છો, આ દ્રૌપદીને પાંચ પાંચ હતા, અમે કદાચ બે ઘેરેથી છૂટાછેડા લઈ તો હું વાંધો. જો સંતોનું સાનિધ્ય નહીં હોય અને પછી આ કથા હું સાંભળશું ને તો આવું ઘરી જાય મગજમાં. ભાગવત કથા સાંભળીને એક ભાઈ નાચવા માંડ્યો, એટલે વક્તાએ કીધું ભાઈ બહુ મજા આવી, બહુ મજા આવી. તો કે અરે આજ તો મોજ આવી ગયો, કેમ
નંદોત્સવ થયો એટલે નાચે તો કે ના ના એવું કાંઈ નથી, બહુ મજા આવી. કે અમે કે નાનો હતો ને ત્યારથી હું વિચાર કરતો હતો મામાને મરાય કે નહીં, મામાને મરાય કે નહીં, પણ આ કૃષ્ણએ માર્યો એટલે અમારે તો મરાય જ. મને નાનપણથી મામો જ નડે. એટલે સંતોનું સાનિધ્ય નહીં હોય ને આપણે આપણી બુદ્ધિ દોડાવશું ને તો બધું આવું જ પકડશું. એટલે મેં પહેલા દિવસે બાપુને કીધું કે આ આ નેટવર્ક હોયું જાય ને એનો વાંધો નહીં, પણ રોંગ નંબર ન લાગવા જોઈએ. આપણી બુદ્ધિ ખોટે રસ્તે ન વળી જવી જોઈએ. હા, નહીં કે આપણી બુદ્ધિ ખોટે રસ્તે વળી જાય ભલા માણસ. અને ખોટે રસ્તે એકવાર હાલ્યા પછી દુર્યોધન પાછો નથી વીર્યો. હા, બાપે બહુ લાડ લડાવ્યા. માએ પટ્ટી આંખે બાંધી લીધી. જેની માં છે ને એ આંધળી થઈ જાય માયામાં, મોહમાં. હા, પોતાની દીકરી કે દીકરાના મોહમાં, મારો છોકરો બહુ સારો, મારો છોકરો બહુ સારો, મારી દીકરી બહુ સારી. આ માયામાં આંધળી થઈ જાય એને બહુ લાડ લડાવવા માંડે. ગાંધારીએ પટ્ટી બાંધી લીધી, માને બહુ લાડ લડાવ્યા. અને જેનો બાપ આંધળો થઈ જાય, જેને બાપને ખબર નથી કે મારા છોરા શું કરે છે, મારા સંતાનો શું કરે છે, ત્યાં પછી દુર્યોધનો પાકે છે. હા, એ કોઈથી ન વરે, વાયરા ન વરે. ભગવાન કૃષ્ણ સંધિ કરવા ગયા, સમજાવવા ગયા, પણ એનું નથી માન્યો. આ કથાઓ આપણે સમજાવે છે, જેનો બાપ આંધળો હોય, જેની માં આંધળી હોય ને, એના દીકરા બેફામ ફરે છે. કથાઓ આવી રીતે સાંભળીને એટલે કીધું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. હા, પહેલી ભક્તિ સંતોનો સંગ કરો, સજ્જન માણસનો સંગ કરો. આ સંત એટલે આ ભગવા પહેરેલા એ નહીં, સંતની વ્યાખ્યામાં સંત હોવો જોઈએ ભલા માણસ, જેની પાસે બેહી અને શીતળતા મળે, શાંતિ મળે, સારા વિચારો મળે, એવા માણસનો સંગ કરો. હા, તમને બેફામ રખડાવે એવા માણસનો સંગ ન કરો. મા બાપની વિરુદ્ધ કાંઈક બોલવાનું સમજાવે એવા માણસનો સંગ ન કરો. વડીલોની સામે કાંઈક બોલવાનું શીખવાડે એવાનો સંગ ન કરો. શાસ્ત્રની મર્યાદામાં અને તમારા સમાજની જે કંઈ મર્યાદાઓ છે એ જાળવી અને પછી જીવન જીવવાનું કે ને એવા સજ્જન માણસનો સંગ કરો તો તમને ક્યાંક શાંતિ મળશે. નકર ભલા માણા આ તો લાય ઘરોઘર લાગી, સંતો ક્યાં ઉગરીએ ભાગી. હે, ગુરુ ભી જલ્યા, ચેલા ભી જલ્યા, તો આખું બધું હળગે છે. ત્રિવિધિના તાપમાં બધાએ હળગી છે, એને એ હળગથામાંથી કાંઈક ઠંડક મેળવવી હોય ને તો શાસ્ત્રોને સંતોનો સંગ કરો. અસ્તુ, જય ગિરનારી.